विद्यार्थी मित्रों, धोरण 10 ગુજરાતી, આજે આપણે 16મો પાઠ એટલે કે ગતિભંગ એને સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરશું. ગતિભંગના લેખક છે શ્રી મોહનલાલ પટેલ અને એનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. લઘુ એટલે નાનું, ઓછા પાત્રો હોય, ઓછી ઘટના બનાવો, પ્રસંગ હોય. અહીંયા આગળ એક આપણને શબ્દ આપ્યો એમણે, ગતિભંગ. જો ગતિનો ભંગ, આમાં કઈ ગતિનો ભંગ છે? આમાં બે ગતિનો ભંગ છે. એક તો જે માતા પિતા રાજપુર સ્ટેશને ગાડી પકડવા જઈ રહ્યા છે એ જે ગતિ છે ચાલવાની, એનો ભંગ. અને એક એ માતાના વિચારોમાં ચાલતી ગતિ, એનો ભંગ, વિચારોનો ભંગ. આ બંને બાબતોને આપણે આ કૃતિમાં સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય જોઈ લઈએ. મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મો પાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે. આ બધું જ એમનું સરસ મજાનું સાહિત્ય સર્જન જે છે એની વિવિધતા ભર્યા, જે એની અંદર આપણે જોયા કે સાહિત્યના પ્રકારો એમણે વણી લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આ પાઠમાં, આ લઘુકથામાં એ શું કહેવા માંગે છે એનું ટૂંકમાં આપણે પરિચય જોઈએ. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાનું સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો કોઈ એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે. એમાં માત્ર કોઈ એક ક્ષણ, મેં કીધું બહુ જ ઓછા પાત્ર, અને કોઈ નાની એક ઘટના કે પ્રસંગ કે ક્ષણ હોય છે જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાના અંતે કરુણસભર ચોટ છે. માતાને પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રના વિચારોની ગતિનો પણ ભંગ જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે જ માતાના વિચારો જે ચાલી રહ્યા છે એનો પણ ગતિભંગ આપણને અહીંયા થતો જોવા મળે છે. માં જે છે એ પોતાના મૃત બાળક પરત્વે જે એનું માતૃત્વ છે એના કારણે જ ક્યાંક એની ગતિમાં મંદ થાય છે એ પણ આપણે આમાં જોઈ શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કૃતિને જોઈશું. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. શા માટે જઈ રહ્યા હતા? તો કે ગાડી પકડવા માટે. કયા સ્ટેશને? રાજપુર સ્ટેશને. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. અણસાર મોડો પડી જતા એને ક્યાંક એવું લાગ્યું કે પત્ની જેટલી ઝડપથી મારી સાથે આવતી હતી એટલી ઝડપથી હવે આવી રહી નથી, ક્યાંક એ થોડી ધીમી પડી ગઈ છે. એટલે તરત જ ડુંગરે, એટલે કે એના પતિએ પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. ઉપર નજર ફેરવતી, આમ તેમ જોતી હશે એટલે એનું થોડુંક જે ચાલ છે ધીમી થઈ ગઈ. ત્યારે એણે પૂછ્યું ડુંગરે, શું ખોળે છે? ખોળે છે, ખોળે એટલે શોધે છે. શું શોધે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. થોડા પગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. જ્યારે પતિએ પૂછ્યું ત્યારે તો કહી દીધું કે કાંઈ નહીં, પોતાના અંતરની વાત કાંઈ એણે કરી નહીં. કદાચ એને ન ગમે અથવા તો એને એ પણ દુઃખી થાય એટલે એણે કાંઈ જ કીધું નહીં. પણ પાછો થોડોક ચાલ્યા પછી પાછી એની ગતિ જે છે મંદ પડી ગઈ. મંદ એટલે ધીમી પડી ગઈ. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? હવે એનો પતિ જે છે થોડો ગુસ્સે થઈને પૂછે છે કે શું અડવડિયા ખાવા એટલે શું લથડિયા ખાય છે આમ ગાંડાની માફક? ડુંગર ગુસ્સે થયો, દિવસ આથમવા આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં અંધારું થઈ જશે, કાં તો આમ ને આમ તું કરીશ અને ધીમી ધીમી ચાલીશ, ઊભી રહી જઈશ તો રસ્તામાં અંધારું થઈ જશે અથવા તો આપણને ગાડી મળશે નહીં. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી જ પડી.
અત્યાર સુધી તો તોય થોડી ધીમે ધીમે ચાલતી હતી, પણ અંતે તો એ બેસી જ પડી. હવે એનામાં આગળ ચાલવાની હિંમત ન હતી. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, ફરી એનો પતિ એની પાસે આવ્યો. તે આજ ધાર્યું છે શું, તારે કરવું શું છે, જવું છે કે નથી જવું, ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. કેવી સરસ સાથે, જો આપણે ગાડી ચૂકી જઈશું તો આપણી સ્થિતિ કેવી થશે, તો કે નહીં ઘરના કે નહીં ઘાટના, એ જે આપણી કહેવત છે. અને એ કહેવતનો અર્થ કેવો થાય કે ન આ બાજુના કે ન બીજી બાજુના, કે આપણે ક્યાંય ના નહીં રહીએ. તો વળી પાછું કહેશે, રાત કાઢીશું ક્યાં, રાત કાઢવી એટલે રાત પસાર ક્યાં કરશું આપણે, હા રાત વિતાવશું ક્યાં. પત્ની કશું જ બોલે નહીં, ભાવાર્દ બનીને તે નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. જોયું એ બોલી, એ તો એકદમ ભાવાર્દ થઈ ગઈ હતી ભાવમાં, અને પોતાની નજર જે છે એ તો એની ક્યાં આગળ છે, ધૂળ ઉપર પસરાઈ રહી છે, ધૂળ ઉપર છે નજર, અને એ શું જોઈ રહી છે. તરત એના પતિને પૂછે છે, જોયું શું, મને તો કાંઈ દેખાતું નથી. ડુંગર કહે છે, મને તો કાંઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ, આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ જઈ અને એને બતાવે છે. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. છાપ, છાપ એટલે મોર. આપણી બબલીની જ પગલી જાણે, આ બબલી એટલે એની જે મૃત બાળકી હતી એનું એ નામ હશે. તો કે છે, બબલીની જ પગલી જાણે, હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું આંગળાની બોર જેવી છાપ. ખરેખર એ અત્યાર સુધી જે કેમ ઊભી રહી હતી એનું કારણ હવે મળે છે. થોડી થોડી વારે શા માટે ઊભી રહી જતી હતી, એ શા માટે એની ચાલવાની ગતિ જે છે મંદ પડી જતી હતી, શા માટે એ ધીમી થઈ જતી હતી, અને અંતે તો એ બેસી જ પડી હતી. તો હવે એનું કારણ આવ્યું કે પોતાની જે બાળકી છે એની પગલીની છાપ એને ક્યાંક ત્યાં દેખાય છે. ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. હવે એને ખબર છે કે મારી પત્નીને એની જે બાળકી છે એ યાદ આવી ગઈ છે, એટલે જ્યારે એણે કીધું કે આવી તો કેટલાની એ પગલીઓ, હાલ હવે મોડું થશે, અને એણે જોયું કે એ પોતાની જે મૃત સંતાનની સ્મૃતિઓ છે, સ્મૃતિઓ એટલે કે સંસ્મરણો, એની યાદગીરી જે છે એનાથી હાલી ઉઠેલી, હાલી ઉઠેલી એટલે ખળભળી ગયેલી, અને ડગી ગયેલી જે પત્ની, ડગમગું ડગી ગયેલી પત્ની છે એના પ્રત્યે સહાનુભૂતિ એટલે કે હમદર્દી બોલતા એ પતિ કહે છે કે ચાલ હવે મોડું થશે, એવા તો પગલાં ગણાય હોય. પત્ની તો બેસી જ રહી, એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આજ હવે કહે છે કે રોજ ખેતરે જતી મારી આગળ આગળ દોડતી એટલે એની પગલીઓ તો મારા હૃદયમાં જડાઈ ગઈ છે, એટલે કે મારા હૈયામાં એકદમ યાદ રહી ગઈ છે, હું કેમ ભૂલી શકું, મને તો અત્યારે એ પગલીઓ જ દેખાય છે. આ એ જ પગલી, પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી, આ તો એ જ પગલી લાગતી હોય એવું મને લાગે છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા, ગગન એટલે આકાશ. પતિને પણ પોતાની દીકરી, પોતાનું સંતાન તો યાદ આવી જ છે, એટલે એણે પણ થોડી વાર માટે આકાશ સામે જોયું અને પછી બંને જણ જે છે એ સ્થિર થઈ ગયા, મૌન થઈ ગયા. લાકડીના ટેકે ગગન તરફ મો કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. હા, પત્નીને જ્યારે ખબર પડે ને કે હવે પતિ ઢીલો પડશે તો જે છે એ બહુ તકલીફ થશે, એટલે એ સાવધ થઈ ગઈ. તરત જ એ એકદમ ખબરદાર થઈ ગઈ, જાગૃત થઈ ગઈ કે નહીં નહીં હવે મારે ઢીલું પડાશે નહીં. એણે કહ્યું, લ્યો હેંડો હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું, અને તરત જ પોતાની બધી સ્મૃતિઓને એક બાજુ મૂકી, પોતાના મૃત સંતાનની યાદગીરીને બાજુમાં મૂકી, અને તરત જ એ પોતાના પતિને જોઈને સાવધ થઈ ગઈ અને તરત જ એ ચાલવા લાગી. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું, કારણ કે જે ઊભા રહ્યા હતા થોડો સમય જે એમનો અહીંયા વ્યતીત થયો હતો એને સરભર કરવાનો હતો, એટલે ચાલતા હતા એનાથી પણ બમણા વેગે એમણે ચાલવા માંડ્યું. પણ મનમાં તો જે મૃત સંતાન છે, જે બબલી છે, એ આજે પણ એટલી જ એમને યાદ આવી રહી છે બંનેની. ખાલી ફરક એટલો જ છે કે ક્યાંક ને ક્યાંક પુરુષ જે છે એ બહારથી
એક કડક હોવાનું આપણને લાગતું હોય, પણ અંદરથી તો એનું પણ હૃદય, પિતા હૃદય એટલું જ નરમ હોય, વાત્સલ્ય ભર્યું હોય, પણ અહીંયા એકબીજા બંને એકબીજાને સમજે છે અને એકબીજાને સહારો આપે છે અને છેલ્લે ફરી પાછા પોતાને જે સ્ટેશને ગાડી પકડવાની છે એ તરફ એ લોકો પ્રયાણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં જોયું કે ગતિભંગ એ એક એમની જવાની જે ગતિ છે સ્ટેશન તરફ એ, અને બીજી જે માતાના મનમાં ચાલતા વિચારો મૃત સંતાનના, એ બંનેની ગતિ જે છે એ ભંગ થયાની અહીંયા લેખકે બહુ જ સરસ રીતે વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે લઘુકથા છે એ તમને બરાબર સમજાઈ ગઈ હશે અને બહુ જ નાની અને ઝડપથી સમજાઈ જાય એવી છે. કારણ કે એક જ જે કહી શકાય, એક નાનો ક્ષણ, એક નાનો પ્રસંગ જે છે એ આપણને ખરેખર તો એ પોતાના મૃત સંતાનની યાદગીરીમાં આપણને પણ જે છે એ ભીંજવી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે જોઈશું એના શબ્દો. તો અણસાર એટલે ઈશારો, સંકેત, આથમવું એટલે અસ્ત પામવું, વેગ એટલે ગતિ કે ઝડપ, ભાવાર્થ એટલે ભાવવિભોર, દશા એટલે કે સ્થિતિ, હાલત, સાવક એટલે હોશિયાર કે ખબરદાર, સ્મૃતિ એટલે સંસ્મરણો કે યાદગીરી, અડવડિયું એટલે અડબડિયું કે લથડિયું, તડપડા શબ્દો હેન્ડો એટલે ચાલો, અને કહેવત નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના, બીજી બાજુના. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દો જોયા અને શબ્દો પછી થોડુંક આપણે એનું વ્યાકરણ પણ જોઈ લઈએ. તો વ્યાકરણની અંદર અમુક જે ક્રિયા વિશેષણના વાક્યો આવ્યા છે એ આપણે જોઈ લઈએ. નંબર એક, ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. ઝડપભેર ક્રિયા વિશેષણ. નંબર બે, પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. છેક એ પણ ક્રિયા વિશેષણ. અને નંબર ત્રણ, થોડા પગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. તો અહીંયા થોડા અને મંદ આ બંને પણ ક્રિયા વિશેષણો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પણ કૃતિને સમજતા હોઈએ, વાંચતા હોઈએ, ત્યારે સાથે ને સાથે એમાં આવતા શબ્દો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધ અર્થવાળા શબ્દો, કહેવતો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો કે સમાસ કે ક્રિયા વિશેષણો કે વિશેષણો, આ બધું જે આવતું જાય એને આપણે લખતા જવાનું, એટલે એની સાથે સાથે આપણો એનો પણ મહાવરો થતો જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈશું સ્વાધ્યાય તરફ. તો પહેલો વિકલ્પ છે, આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? એ સ્ટેશન માસ્તર, બી ડુંગર, સી ડુંગરની પત્ની કે ડી પતિ? તો આપણને ખબર જ છે આ વાક્ય કોણે કીધું હતું? ડુંગરની પત્નીએ, અને એટલા માટે સી જવાબ સાચો છે. બીજું આપણે વિકલ્પ જોઈએ, ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? તો કે એ રાજપુર, બી વર્તેજ, સી ધોરાજી કે ડી ગાંધીધામ? તો આપણને ખબર જ છે એ કયું સ્ટેશન હતું? રાજપુરનું. તો આવા વિકલ્પો આપણને તરત જ આવડી જાય, શરત એટલી કે જ્યારે પણ આપણે કૃતિને શીખતા હોઈએ, સમજતા હોઈએ, ત્યારે આપણું સમગ્ર ધ્યાન ત્યાં જ હોવું જોઈએ. એટલા જ માટે કહીએ છીએ કે જ્યારે પણ જે પ્રવૃત્તિ કરીએ, દાખલા તરીકે રમતા હોઈએ તો રમવામાં ધ્યાન, અને ભણતા હોઈએ તો ભણવામાં ધ્યાન, સમગ્ર ધ્યાન ત્યાં હશે તો એ વસ્તુઓને ક્યારેય આપણે ગોખવી નહીં પડે, એ સહજ રીતે જ યાદ રહી જશે. ચાલો હવે એક એક વાક્યવાળા પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન પહેલો, ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તમને ખબર જ છે કોણ યાદ આવ્યું હતું? એને પોતાનું મૃત સંતાન એટલે કે એની મૃત બાળકી પબલી યાદ આવી હતી. એ જ રીતે બીજો પ્રશ્ન છે, ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો આપણે જોયું હતું કે ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ પર સ્થિર કરી હતી. તો આ બંને પ્રશ્નો એવા છે કે જે સહજ રીતે જ આવડી જાય એવા છે. એ જ રીતે બે ત્રણ વાક્યો ના હોય તો એમાં પણ આપણે સમજીને જવાબ આપવાનો છે. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ. કારણ કે? તો કારણ કે માં શું આવે? એને કોણ યાદ આવ્યું હતું અને ક્યાં એની છાપ દેખાતી હતી અને શું જોવા માટે અચાનક
ઊભી રહી ગઈ, આટલી બાબતો લખીએ એટલે એ આપણો જવાબ થઈ ગયો. એ જ રીતે 7-8 લીટીમાં જવાબ, અને એમાં શું માંગ્યું છે? પુત્રી ખોયાની માતા પિતાની વેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. જો પાછું આવ્યું ને વિદ્યાર્થી મિત્રો, દરેક વિડીયોમાં હું તમને એટલે જ કહું છું, જુઓ તમારા શબ્દો. આપણા શબ્દોમાં આપણે મૌલિક ક્યારે લખશું? જ્યારે આપણી આપણે કૃતિને આપણા લેખક પરિચય હોય, કવિ પરિચય હોય, એના શબ્દો હોય, એની ભાષા અભિવ્યક્તિ હોય, શિક્ષક ભૂમિકા હોય કે વિદ્યાર્થીની પ્રવૃત્તિ હોય, આ બધાને જ્યારે આપણે વ્યવસ્થિત રીતે 2-3 વખત વાંચ્યું હશે તો જ અને તો જ આપણે સારામાં સારા વિસ્તૃત રીતે વિચાર કરીને સરસ રીતે આપણા શબ્દોને, આપણા વાક્યોને સરસ રીતે અને સહજ રીતે ગોઠવીને અને સરસ રીતે એનો જવાબ આપી શકશું. અને એટલા જ માટે આપણે મૌલિક લખતા શીખવાનું છે કે વાંચો ગમે ત્યાંથી, ગમે તે પુસ્તકમાંથી વાંચો, પણ જ્યારે લખો ત્યારે ક્યારે પણ એને રટીને કે ગોખીને નહીં, પણ સમજીને યાદ રાખો અને પછી તમે એમાં લખો. અને એ પણ આપણે આપણા શબ્દોમાં લખવાનું છે. તો આપણે આમાં પણ લખી શકીએ કે પુત્રી ખોયાની માતા પિતાની વેદના. તો જોયું કે જે રીતે માતા જતા જ એની જે ગતિ છે એ કારણ કે મનના વિચારોમાં જે એની મૃત બાળકી છે બબલી, એના વિચારો આવે છે અને ચાલતા પણ એને ક્યાંક આગળ એની પગલીઓ દેખાય છે. પહેલાં તો સહેજ અટકે છે, ઊભી રહે છે, પછી તો બેસી જ પડે છે. તો આ અને તરત જ પતિનું પણ એનું ટોકવું, પણ પતિને અંદરથી તો પોતાની બાળકી યાદ આવે જ છે, પણ અહીંયા જોવાનું છે કે બંને એકબીજાને સહારો આપે છે અને સમજે છે અને પછી પાછા જે છે એ પોતાની ગતિમાં આવે છે. તો આ રીતે આપણે એમની વેદનાને પણ એમાં જોઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લઘુકથાને બહુ જ સરસ રીતે સમજ્યા અને શીખ્યા છીએ. મને લાગે છે કે આપને આના પ્રશ્નો, શબ્દો અને વ્યાકરણ બધું જ સરસ રીતે આવડી ગયું હશે. તો નોટ લઈ અને આપણે બધું જ લખવાનું છે. અને કઈ રીતે લખવાનું છે? તો મૌલિક રીતે પોતાના શબ્દોમાં સરસ રીતે આપણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયોમાં નવા કાવ્ય સાથે ફરી મળીશું. આભાર. થેન્ક યુ.